વિદ્યાલય ધોરણ 3 અને વિષય ગણિત. તો બાળક મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર ગણિતમાં સંખ્યાને શબ્દોમાં, શબ્દોનો અંકોમાં સંખ્યાને વિસ્તાર કરો એ બધું શીખી ગયા. શીખી ગયા ને આપણે 200 સુધી તો અગાઉ શીખી ગયા હતા. હવે આપણે 200 થી આગળ, એટલે કે 201 થી આગળની જે સંખ્યા છે 1000 સુધીની, એનું આપણે સંખ્યા જ્ઞાન શરૂ કર્યું છે. કેટલાક બાળકોને ખ્યાલ પણ આવી ગયો છે કે કેવી રીતે કરવાનું. ઓકે, મેં બધાને કોલ કરીને પૂછ્યું હતું, બધાને ખબર પડી ગઈ હતી, પડી ગઈ હતી ને. તો આજે આપણે આગળ શરૂઆત કરીએ. તો હવે એમાં છે કે લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. સ્થાન કિંમત આપણે અગાઉ પણ, આપણે 200 સુધીની સંખ્યા શીખ્યા એની અંદર પણ આપણે સ્થાન કિંમત શીખી ગયા હતા. તો સ્થાન કિંમત એટલે શું? તો ફરીથી આપણે મોટી સંખ્યા જોઈએ છે તો આપણે એમ પણ સ્થાન કિંમત શીખી લઈએ. તો સ્થાન કિંમત એટલે શું? તો અહીંયા જુઓ બાળક મિત્રો, સંખ્યા આપણે શીખ્યા છે 3 અંક, એકમ, દશક અને 100. ઓકે, આપણે આ સંખ્યા શીખી ગયા છે કે પાછળની સંખ્યા હોય તો એમ શું કહેવાય? એકમ. વચ્ચે વયો દશક અને એની આગળ હતો 100. તો અહીંયા એકમ એટલે કે એક સાથે ગુણવાનું, દશક એટલે કે 10, અહીંયા એકમ છે એટલે કે 1, દશક છે એટલે 10 અને અહીંયા 100 છે. ઓકે, એટલે કે 100. તો હવે આની જરૂર અહીંયા શું પડશે? તો આની જરૂર આ ખબર હશે, મણકા ભૂલી જો તમને યાદ હશે તો તમને સ્થાન કિંમત ફટાફટ આવડી જશે. તો કેવી રીતે? મારે કે અહીંયા હું એક સંખ્યા લખું કે 265. હવે મારે આમાં દરેક અંકની સ્થાન કિંમત દર્શાવવી છે, દરેક અંકનું સ્થાન બતાવવું છે. તો કેવી રીતે કરાય? ઓકે, તો હવે આપણે પહેલાં અહીંયા એકમ લીધું. એકમમાં કોણ છે? 5 છે. એકમમાં કોણ છે? 5. એકમ એટલે એક સાથે ગુણવાનું, એકમ એટલે એક સાથે. તો અહીંયા હું 5ને એક સાથે ગુણું તો 1 5 શું થાય? 5. 1 5 5. તો 5ની સ્થાન કિંમત 5 જ થાય. એના પછી છે 6. 6 કયા સ્થાને છે? 10 અગલા. તો અહીંયા 6ને આપણે 10 સાથે ગુણવાનું. તો 10 6 60. 10નો વડે 6 સુધી બોલીએ તો 10 6 60, એટલે કે 6ની સ્થાન કિંમત 60 થાય. આગળ જુઓ તો 100ના સ્થાને કોણ છે? 2 છે, એટલે કે અહીંયા 2ને આપણે 100 સાથે ગુણવાના. હવે કેટલાક બાળકો એમ કહેશે કે ટીચર, મને તો 100નો ઘડિયો નથી આવતો. કહેશે ને કે ટીચર, મને 100નો ઘડિયો તો નથી આવડતો. તો આમાં તમને જો 1નો ઘડિયો આવડે તો તમે જવાબ ફટાફટ કરી શકો. અહીંયા 1 2 2 અને આ પાછળની જે શૂન છે એ શૂન લગાવી દઈએ તો શું થઈ જાય? 200. 1 2 2 અહીંયા 3 હોય તો 1 3 3, 4 હોય તો 1 4 4. ઓકે, તો અત્યારે કેટલા આવ્યા? 200. 1 2 2 અને પાછળ જે શૂન લગાવી દીધી એટલે શું થઈ જાય? 200. તો બાળક મિત્રો, અત્યારે આપણે કોની સ્થાન કિંમત લખવાની છે? 2ની. તો હવે તમને ખબર પડી ગઈ 200ના સ્થાને છે, એટલે એનો જવાબ શું આવશે? 200. શું આવે? 200. આગળ જોઈએ, અહીંયા શૂનની સ્થાન કિંમત દર્શાવી છે. તો શૂન કયા સ્થાને છે? 10. એટલે કોઈ પણ સંખ્યાને, હવે 10ની સ્થાને શૂનને આપણે ભણીએ તો કોઈ પણ સંખ્યાને ગુણાકારની અંદર શૂન સાથે ગુણતા જવાબ આપણને શું મળે? શૂન જ મળે. પણ શૂન કયા સ્થાને છે? 10. 10માં કેટલા અંક છે? 1 અને 2. તો આપણે અહીંયા કેટલી શૂન કરવાની? 2. ઓકે, હવે અહીંયા એકમમાં પણ શૂન છે તો જવાબ શૂન જ આવશે. પણ એકમમાં 1 શૂન, એકમ એટલે 1,
તો જો તમને તેનું સ્થાન એકમ દશક 100 ખબર હોય તો તમે સરળતાથી સ્થાન કિંમત લખી શકો. હવે બાળક મિત્રો અહીંયા જુઓ કેટલી મણકા ઘોડી તમને આપેલી છે. હવે એ મણકા ઘોડીને તમારે એ સંખ્યા કઈ છે એ નક્કી કરવાની છે. કઈ સંખ્યા બને છે એ આપણે અહીંયા મણકા ઘોડી ઉપરથી જોવાનું છે. અગાઉ પણ આપણે મણકા ઘોડી ઉપરથી સંખ્યા લખતા તો શીખી જ ગયા છે, શીખી ગયા છીએ ને. હવે આપણે મોટી સંખ્યા છે, આપણે 200 સુધીની તો શીખી ગયા છીએ, પરંતુ હવે 200 કરતાં થોડી સંખ્યા મોટી છે તો હવે આપણે એ શીખવાની છે. તો પહેલાં જુઓ અહીંયા એકમના સ્થાને કેટલા મણકા છે, એક અને બે. તો અહીંયા આપણે લખીશું બે, પહેલાં લખી સંખ્યા તે કરે છે ધ્યાન રાખજો દરેક જણ. તો અહીંયા એક અને બે તો એકમના સ્થાને એકમ પાછળ છે તો આપણે ત્યાં બે પાછળ જ લખીશું. ઓકે, આગળ જુઓ દશકના સ્થાને એક બે અને ત્રણ છે તો દશકના સ્થાને ત્રણ લખીશું. એક બે ત્રણ ચાર તો અહીંયા ચાર લખીશું. સંખ્યા કઈ બની 432. આગળ જુઓ તો ફરીથી જોઈએ કે દશક અહીંયા એકમના સ્થાને કેટલા મણકા છે. એક બે ત્રણ ચાર તો અહીંયા એકમના સ્થાને ચાર લખો. એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા પાંચ લખો. એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા છ લખો. 654. શું જવાબ આવે? 654. આગળ એકમના સ્થાને એક છે, દશકના સ્થાને એક બે ત્રણ ચાર અને સોના સ્થાને એક બે ત્રણ તો કઈ સંખ્યા બની 341. એ જ પ્રમાણે આગળ એકમના સ્થાને ત્રણ છે, દશકના સ્થાને કશું છે તો ત્યાં આપણે શું કરીશું? અહીંયા સોના સ્થાને એક બે ત્રણ ચાર તો અહીંયા ચાર લખીશું. સંખ્યા કઈ બની 403. તો આ રીતે તમને કોઈ પણ સંખ્યા લખતા આવડતી હોવી જોઈએ.